વર્ષ 2024ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઐતિહાસિક બની રહેશે. આ વર્ષે દિલ્હીના કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માત્ર મહિલાઓ જ પરેડ કરતી જોવા મળશે. એનએસએસની 200 યુવતીની પરેડમાં ગુજરાત અને દીવ દમણની 12 યુવતીઓનો પણ સમાવેશ થયો છે. આ મહિલાઓ પ્રજાસત્તાક પર્વના દિવસે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત વિદેશી મહેમાનોની સામે પરેડ કરશે. ये जो इस साल की जो परेड है, इसमें ये महत्व है कि ये नारी शक्ति को नमन करते हुए महिला सशक्तिकरण की बात जो माननीय प्रधानमंत्री जी कहते आ रहे हैं, इस बार ये फलीभूत हो रही है. कर्तव्य पथ पर इस साल की जो परेड होगी, ये शुरू से लेकर आखिरी तक जितने टुकड़ियां चलेंगे, चाहे एयरफोर्स हो, आर्मी हो, नेवल हो या पैरामिलिट्री हो, NCC, NSS, जितने भी मार्चिंग दस्ते उसे मार्च करेंगे, सारे महिलाएं रहेगी. 26 जानुआरी 2024 में दिल्ली ना कर्तव्य पथ ऊपर પ્રજાસત્તાક દિવસના નિમિત્તે જે પરેડ થવાની છે તે પરેડ ઐતિહાસિક રહેવાની છે, કારણ કે આ પરેડમાં માત્ર મહિલાઓ જ જોવા મળશે. પરેડની થીમ છે તે મહિલા સશક્તિકરણ રહેવાની છે અને આ જ કારણથી મહિલાઓનું સિલેક્શન થયું છે. ગુજરાતની કુલ 12 મહિલાઓ આ પરેડમાં જઈ રહી છે. આ વખતે સૌથી સારામાં સારી બાબત એ છે કે માત્ર અને માત્ર નારી શક્તિ અંતર્ગત મોદીજીનું જે સ્વપ્ન છે એ અંતર્ગત આ વખતે માત્ર અને માત્ર મહિલાઓ જ આ પરેડમાં ભાગ લેવાની છે અને આ લોકો બહુ જ ઉત્સાહિત છે. છેલ્લા 3 મહિનાથી પરેડ કરે છે. આ કેમ્પ પહેલાં એક 10 દિવસનો કેમ્પ હતો આંધ્રમાં વિજયવાડામાં, એ આ લોકોએ અટેન્ડ કરેલો છે. ટોટલ 48 છોકરીઓએ આ કેમ્પ અટેન્ડ કરેલો હતો અને એમાંથી 12 છોકરીઓનું પસંદગી કરવામાં આવેલી છે. પરેડ એવું માગે છે વધુ મહેનત અને શારીરિક શ્રમ પણ એમાં વધુ જોઈએ છે, તો એના માટે અમારે તો શારીરિક ક્ષમતા વધારવી પડશે અને પરેડમાં ડિસિપ્લિન બહુ મહત્વની હોય છે. તો અમે બધા ત્યાં દિલ્હી પરેડ કરશું, ત્યાં અમારે ગુજરાત કન્ટિન્જન થકી કરશું અને ત્યાં અમારી ડિસિપ્લિનનું અમે કેટલું અમે ડિસિપ્લિન જાળવીએ છીએ એના પણ નક્કી કરશું અને અમારી યુનિટીને અમે સૌથી વધારે જાળવી રાખીશું. ઉત્સાહની વાત કરું તો એમાં એવું હતું કે અમે જ્યારે એ પ્રિયાડીમાં ગયા તો બધા બહુ જ ઉત્સાહમાં હતા કે ત્યાં જઈને પરેડ કરવાની છે અને બધા બહુ બધા ઉત્સાહિત હતા કે અમે સિલેક્શન થશે કે નહીં. જ્યારે અમે અચાનક જ રિઝલ્ટ આવી ગયું ત્યારે મારો હાવભાવ તો બહુ જ એક્સિલન્ટ હતો. પ્રજાસત્તાક પર્વની તે પરેડમાં ફક્ત ને ફક્ત મહિલાઓ જ હશે અને આ મહિલાઓમાં પણ જ્યારે NSSની પરેડનો વાત આવે ત્યારે 200 મહિલામાંથી 12 મહિલાઓ જે ગુજરાતની છે તે સિલેક્ટ થઈ છે અને આ જ કારણથી ગુજરાતનું પણ ગર્વ આ દિવસે વધશે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.